वरसादनी आगाही वच्चे सौराष्ट्रमां आजे पण मेघमहेर रही। भावनगर, बोटाद, सुरेन्द्रनगर सहितना विस्तारोमां वरसाद वरस्यो। છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા સતત વરસાદથી સૌરાષ્ટ્રની ધરતી તૃપ્ત બની છે। સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ વરસી ચૂક્યો છે। ભાવનગર શહેર અને જિલ્લાના પંથકમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમીધારે વરસાદ વરસ્યો। કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘ સવારી આવી। ગ્રામ્ય પંથકમાં સારો એવો વરસાદ વરસતા ધરતીપુત્રોને રાહત થઈ। બોટાદના બરવાળા પંથકમાં મુશળધાર વરસાદ ખાબક્યો। बरवाड़ा शहर सहित तालुका पंथक में गाजवीज और भारे पवन साथ धोधमार वरसाद पड़ो। रोजीद, रामपरा, कापड़ियाड़ी, खमीदाणा, वहिया, कुंडल, टिमला, नावड़ा सहित गामों में नोंधपात्र वरसाद वरसता खेडूतोए करेली आगोतरी वावणी ने फायदो थशे। बोटादना ढसा गामे मेघराजा मन मूकीने वरस्या। ढसा सहित ग्राम्य पंथक में चोमासु जाम्यु छे। ढसा, पाटणा, पीपरडी, रसनाळ सहित ग्राम्य विस्तारों में वरसादी माहौल छवायो। સુરેન્દ્રનગર શહેરમાં સતત બીજા દિવસે મેઘરાજાનું આગમન થયું। બપોરના સમયે ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। સતત બીજા દિવસે વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા। દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં બીજા દિવસે પણ ધીમીધારે વરસાદ થયો। ખંભાળિયા તાલુકાના વિનજલપર, કેશોદ, ઠાકર શેરડી, ભાળથર સહિતના ગામોમાં મેઘમહેર થઈ વાવણી બાદ સતત વરસી રહેલા વરસાદથી ખેડૂતોના જીવમાં જીવ આવ્યો। આ તરફ જામનગર શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ। વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયેલો હતો ત્યારે જામનગરના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા। ભારે વરસાદને કારણે ભવનાથ વિસ્તારમાં તોતિંગ વૃક્ષ ધરાશાયી થયું। ભવનાથ તળેટી તરફ જતા જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસ નજીક તોતિંગ વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ખોરવાયો। દુર્ઘટનામાં એક બાઇક ઝાડ નીચે કચડાયું, જેમાં એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી છે। ઘટનાની જાણ થતા તંત્રની ટીમે વૃક્ષ હટાવવાની કામગીરી કરી। ब्यूरो रिपोर्ट, न्यूज 18, गुजराती।